विद्यार्थी मित्रों, न्यूक्लियस नो आपनो जे चैप्टर 12मा ધોરણની અંદર છે એમાં આજે આપણે આલ્ફા કણ, બીટા કણનું ઉત્સર્જન અને ગામા વિકિરણનું ઉત્સર્જન સમજીશું। આ આલ્ફા, બીટા અને ગામાનું રેડિયેશન કેવી રીતે થાય એ વાત આપણે આજે સમજીશું। કણ કોને કહેવાય? જે દળ ધરાવે તેને કણ કહેવાય। અને વિકિરણ કોને કહેવાય? ફક્ત ઊર્જા, એનર્જી। તેથી આલ્ફા કણ, બીટા કણ અને ગામા વિકિરણ। આજની આપણી પહેલી થિયરી છે કે આલ્ફા કણનું ઉત્સર્જન શું થાય, વિભાજન એ આપણે સમજાવવાનું છે। આલ્ફા કણનું ઉત્સર્જન, ભારે ન્યુક્લિયસ એટલે 82 થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, એ ક્યારેક અસ્થાયી બને। આ ન્યુક્લિયસને સ્થાયી બનવું હોય તો ન્યુક્લિયસમાં આલ્ફા કણનું નિર્માણ થાય અને એ આલ્ફા પાર્ટિકલ ન્યુક્લિયસમાંથી બહાર આવે અને એ ન્યુક્લિયસ સ્થાયી બને। જે ભારે ન્યુક્લિયસ અસ્થાયી છે ને એને જનક ન્યુક્લિયસ કહેવાય, અને જે નવો ન્યુક્લિયસ બને છે એને જનિત ન્યુક્લિયસ કહેવાય। જનક એટલે ફાધર અને જનિત એટલે ડોટર શબ્દનો પ્રયોગ થાય છે। એ કયા પ્રકારના શબ્દો હોય? શરૂઆતના ન્યુક્લિયસને જનક કહેવાય, નવા બનતા ન્યુક્લિયસને જનિત કહેવાય। એટલે ભારે ન્યુક્લિયસ સ્થાયી બનવું હોય તો આલ્ફા કણનું ઉત્સર્જન કરે। આ આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ છે, હિલિયમ ન્યુક્લિયસ છે। આલ્ફા કણ પાસે બે પ્રોટોન, ચાર ન્યુક્લિયો, હિલિયમ ન્યુક્લિયસ। આ આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે જે નવો ન્યુક્લિયસ બને જનિત ન્યુક્લિયસ એનો પરમાણુ ક્રમાંક બે ઘટે અને પરમાણુ દળાંકમાં ચાર ઘટાડો થાય। માનો કે એક્સ નામનું આ તત્વ છે, જનક થતું, એનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, દળાંક એ છે, અને આ વાય નામનું જનિત તત્વ બને છે, અને વત્તા આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે વત્તા ઉત્સર્જાતી ઊર્જા ક્યુ મળી। આલ્ફા કણનું ઉત્સર્જન થાય ને તો પરમાણુ ક્રમાંકમાં બે ઘટાડો, ઝેડ માઇનસ ટુ, પરમાણુ દળાંકમાં ચાર ઘટાડો એટલે એ માઇનસ ફોર। એટલે આવો કોઈ ટૂંકો પ્રશ્ન આવે ને તો બરાબર ધ્યાનમાં રાખવાનું, અહીંયા માનો કે જે હોય એના કરતાં અહીંયા બે ઓછા હોય, અહીંયા જે સંખ્યા આપી હોય એના કરતાં ચાર ઘટે ત્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય। આ જે શરૂઆતનું ન્યુક્લિયસ છે એને જનક કહેવાય, અને આ જે નવો ન્યુક્લિયસ બને છે એને જનિત કહેવાય, અને આ રીતે આલ્ફા કણનું ઉત્સર્જન થાય। આલ્ફા કણ પાસે વીજભાર કેટલો? બે પ્રોટોન છે, 2e, અને આલ્ફા કણ પાસે દળ કેટલું? ચાર ન્યુક્લિયોન જેટલું, મતલબ ચાર પ્રોટોન જેટલું કહીએ તો પણ ચાલે, 4 MeV દળ અને વીજભાર 2e જેટલો એની પાસે વીજભાર। અહીંયા જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ ઊર્જા હંમેશા દળના તફાવતનું જ ઊર્જામાં રૂપાંતર, આઈન્સ્ટાઈનનું જે સૂત્ર છે માસ એનર્જી રિલેશન ઇક્વેશન, દળમાં જે તફાવત પડે એને સી સ્ક્વેર વડે આપણે ગુણી નાખીએ એટલી જ ઊર્જા ઉત્પન્ન થાય। એટલે ક્યુ ઊર્જા કેટલી છે? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ દળનો તફાવત, આ જનક ન્યુક્લિયસનું દળ, એમાંથી આ જનિત ન્યુક્લિયસનું દળ બાદ થાય। આ જે દળનો તફાવત આવે માસ ડિફિટ એને સી સ્ક્વેર વડે ગુણી નાખીએ એટલી ઊર્જાને ક્યુ મૂલ્ય ઊર્જા કહેવાય। આ જે આલ્ફા કણનું ઉત્સર્જનવાળી પ્રક્રિયા આપમેળે બનતી પ્રક્રિયા છે એટલે ઉષ્મા સેપક છે, તેથી હંમેશા ક્યુની કિંમત ગ્રેટર દેન ઝીરો છે, ક્યુની કિંમત ગ્રેટર દેન ઝીરો। ફરીથી ભારે ન્યુક્લિયસ હોય જેનો પરમાણુ ક્રમાંક 82 થી વધારે હોય એવા ન્યુક્લિયસ અસ્થાયી બને તો એવા ન્યુક્લિયસને સ્થાયી બનવા માટે આલ્ફા કણનું શું કરે? ઉત્સર્જન। આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ, આલ્ફા કણનો વીજભાર કેટલો? 2e,
દળ કેટલું 4 mp. આલ્ફા કણનું સર્જન થાય તો આ જનક ન્યુક્લિયસ અને જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંકમાં કેટલું ઘટાડો થાય 2, અને પરમાણુ દળાંકમાં કેટલું ઘટાડો થાય 4. એટલે પરમાણુ ક્રમાંક 2 ઘટે, પરમાણુ દળાંક 4 ઘટે. આખી ઘટના ઉષ્મા સેપક, ઉષ્મા શોષક નથી, હું ક્યુ લેસ દેન 0 નથી, આખી ઘટના આપ મેળે બનતી ઘટના છે. એટલે ઉષ્મા સેપક છે, ક્યુની કિંમત કેવી, ગ્રેટર દેન 0, મતલબ ક્યુ દળ. તેથી આનું દળ વધારે હોય, આ બંનેનું દળનો સરવાળો ઓછો હોય, તેથી દળનો તફાવત પડે, એને સી સ્કેર વડે ગુણીએ એટલી ઉષ્મા ઉત્સર્જિત થાય. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે યુરેનિયમ છે, 92U238, અને એ અસ્થાયી હોય છે, અને એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે, વત્તા ક્યુ મૂલ્ય ઓછું, અને આ જે નવું તત્વ બને ને, એ નવું તત્વ કયું, થોરિયમ. અહીંયા 92 છે, આલ્ફા કણનું ઉત્સર્જન થાય, તેથી 92માંથી 2 જતા રહે એટલે ની. અહીંયા પરમાણુ દળાંક 238 છે, આલ્ફા કણ ઉત્સર્જન થાય એટલે આમાંથી 4 ઓછા થાય એટલે 234. આમ યુરેનિયમ હોય અસ્થાયી, એમાંથી સ્થાયી બનવા માટે આલ્ફા કણ ઉત્સર્જન થાય તો નવો ન્યુક્લિયસ કયો બને, થોરિયમ બને છે. બીજી થિયરી છે બીટા કણનું ઉત્સર્જન. આ જે આલ્ફા કણનું ઉત્સર્જન કે બીટા કણનું ઉત્સર્જન, આ બધી ઘટના કેવી, આપમેળે બનતી ઘટના છે, આપણા દ્વારા ઉપજાવી ન શકાય. કે રેડિયોએક્ટિવ પદાર્થ હોય, એનો ન્યુક્લિયસ હોય, અસ્થાયી બને, ત્યારે આ ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ બીટા કણ એનું ક્ષય થતું હોય છે. આ ન્યુક્લિયસમાંથી આપમેળે બીટા માઇનસ અને બીટા પ્લસનું ઉત્સર્જન થાય છે. જ્યારે આ બીટા રેડિયેશનની ઘટના બને, ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થાય, ઉર્જા સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણને લગતા. અને જે બીટા કણ ઉત્સર્જનનો જે ગ્રાફ હતો, પ્રાયોગિક ગ્રાફ, એ સમજાવવા માટેનું એ જમાનાની અંદર પ્રયત્ન, ત્યારે એવું લાગ્યું એક સમય કે ઉર્જા સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ખોટો હોય તેવું લાગે. જો એ નિયમને સાચા કહો તો આ પ્રાયોગિક ગ્રાફ સમજાવી શકાતો ન હતો. તો એવા સંજોગો બાદ ન્યુટ્રિનોની શોધ થઈ, અને ન્યુટ્રિનોની શોધ પછી ખબર પડી કે આ જે ગ્રાફ છે એ ગ્રાફ સાચો છે અને એ ગ્રાફ સમજાવી શકાય. આમ એ જમાનામાં ન્યુટ્રિનોની શોધ બાદ બીટા કણનું ઉત્સર્જનવાળી ઘટના સંતોષકારક રીતે સમજાવી. એટલે આવા સંજોગોની અંદર પણ ઉર્જા સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમો ત્યારે પણ 100% સાચા. એટલે એમ કહેવાય કે સંરક્ષણના નિયમો એટલે શું, તો વિજ્ઞાનના 4 પાયા છે, એ ક્યારેય ખોટા નહીં. તો આ ઘટનામાં જ્યારે ખોટા લાગતા હતા, પણ ન્યુટ્રિનોની શોધ બાદ ખબર પડી કે ઉર્જા સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સનાતન સત્ય છે. આ જે ન્યુટ્રિનો છે, માસલેસ ચાર્જલેસ પાર્ટિકલ છે, વાસ્તવમાં એનો માસ નહીવત હોય છે, 0 નથી હોતો. એક સમયે તો એવી વાત છે કે ન્યુટ્રિનોની જે સ્પીડ છે એ પ્રકાશની સ્પીડ કરતાં પણ વધારે છે, અને આ વાત દુનિયામાં ફેલાય ત્યારે એકદમ મોટા પ્રશ્નો ઊભા થાય. જો ન્યુટ્રિનોની સ્પીડ પ્રકાશની સ્પીડ કરતાં વધારે હોય તો આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ ખોટો હોય. અન્ય વૈજ્ઞાનિકોએ આ ન્યુટ્રિનોની સ્પીડ ચકાસી, અને ત્યારે એમને લાગ્યું કે એની સ્પીડ પ્રકાશના સ્પીડ કરતાં વધુ નહીં પણ થોડીક ઓછી છે. આમાં બ્રહ્માંડમાં વધુમાં વધુ સ્પીડ કોની, લાઇટ સ્પીડ, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કોઈ પણ પાર્ટિકલની સ્પીડ એટલી ક્યારેય સંભવી ન શકે. આ જે બીટા માઇનસનું ઉત્સર્જન થાય અને બીટા પ્લસનું ઉત્સર્જન થાય એ આપણે હવે સમજીએ. પહેલા બીટા માઇનસ, ન્યુક્લિયસ હોય એમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય, ન્યુટ્રોનનું શામાં રૂપાંતર થાય, પ્રોટોનમાં, અને ન્યુક્લિયસમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોન, અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ ઉત્પન્ન થાય. આની સાની છે ને એન્ટી ન્યુટ્રિનો, આની આની સ્પિન હોય ને એ પરસ્પર વિરુદ્ધ હોય, સમઘડીને વિષમઘડી કહીએ ને એ રીતે, ત્યારે આ સંરક્ષણના નિયમો સાચા કર્યા હતા.
न्यूट्रॉन प्रोटॉन में रूपांतर थाय एटले परमाणु क्रमांक में शू थाय एक वधारो थाय। परमाणु दड़ांक क्यारे ना बदलाय आगे परमाणु दड़ांक केटले शू न्यूट्रॉन वत्ता प्रोटॉन नो सरवाळो। हवे न्यूट्रॉन एक घटे प्रोटॉन एक वधे पण सरवाळो तो हमेशा केवो रहेवानो अचळ रहेवानो। तेथी एक्स नामनो आ तत्व અને એમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય સાથે સાથે એન્ટ્રી ન્યુટ્રિનો આ એન્ટ્રી ન્યુટ્રિનો છે આવી નિશાની યાદ રાખવાની ભૂલ ના કરો પરમાણુ ક્રમાંકમાં શું થાય એક જેટલો વધારો એટલે ઝેડ વત્તા વન પરમાણુ દળાંક ના બદલાય પરમાણુ દળાંક કેમ ન બદલાય પરમાણુ દળાંક એટલે શું પ્રોટોન વત્તા ન્યુટ્રોન એ બરાબર શું થાય પ્રોટોન વત્તા ન્યુટ્રોન આની સંખ્યા માનો કે આ એક ઘટ્યું અને આ એક વધ્યું પણ આ સરવાળો હંમેશા કેવો હોય અચળ આ જે બીટા માઇનસ છે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં ના રહેશે કેમ કે એની જે બંધન ઊર્જા કરે ને એ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય છે એટલા માટે એ બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી શું થાય તત્કાલીન ઉત્સર્જન થતું હોય છે। જો આપણે એક ઉદાહરણ લઈએ P અને S અને બીટા માઇનસ નું ઉત્સર્જન થાય છે સાથે સાથે એન્ટ્રી ન્યુટ્રોન આ જે ફોસ્ફરસ છે ને એનો પરમાણુ ક્રમાંક છે 15 અને આ 32 આ 32 તો બદલાવવાનું નથી અને 15 ની જગ્યાએ શું થશે 16 થશે। ઉદાહરણ યાદ રાખવાનું એટલે બીટા માઇનસ સાથે સાથે શું ઉત્પન્ન થાય એન્ટ્રી ન્યુટ્રિનો પાર્ટિકલ ઉત્પન્ન થાય। હવે જે દળનો તફાવત પડે ને એ ઊર્જા ત્રણે વચ્ચે બે છે અને ત્યારે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું અને આ બંનેની સ્પિન હોય ને એટલે પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થયું એટલે આ જે ઘટના બની ને ત્યારે સંરક્ષણના નિયમમાં કંઈક ભૂલ એવી લાગતી હતી પણ ન્યુટ્રિનોની શોધ બાદ આ સંરક્ષણના નિયમ પણ સાચા છે તેવું લાગે। બીટા પ્લસ એટલે પોઝિટ્રોન કહેવાય ન્યુક્લિયસ હોય ને એમાં પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર થાય અને સાથે સાથે બીટા પ્લસ ઉત્સર્જિત થાય અને બીટા પ્લસ સાથે ન્યુટ્રિનો પાર્ટિકલ ઉત્સર્જિત થાય આ બંનેની સ્પિન વિરુદ્ધ ન્યુટ્રોન નું પ્રોટોન પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર થાય ને એટલે પરમાણુ ક્રમાંક શું થાય એક ઘટ અને પરમાણુ દળાંક તો ક્યારે ના બદલાય માનો કે એક્સ નામનું તત્વ છે અને નવું તત્વ વાય બને છે તો પરમાણુ ક્રમાંકમાં શું થાય કે એક ઘટાડો પણ દળાંક ક્યારે નહીં અને આ છે બીટા પ્લસ સાથે સાથે આ ન્યુટ્રિનો નામનો પાર્ટિકલ બીટા પ્લસ નું સર્જન થાય સાથે સાથે કયો પાર્ટિકલ ન્યુટ્રિનો અને તેથી આ સંરક્ષણના નિયમો પણ પાલન થયું બીટા પ્લસ એટલે પોઝિટ્રોન અને બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન આ બંને ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર તો બીટા પ્લસ ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર તો બીટા માઇનસ અને પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર તો પરમાણુ ક્રમાંક એક ઘટે અને ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર તો પરમાણુ ક્રમાંકમાં એક શું થાય વધારો થાય। એક ઉદાહરણ લઈએ આપણે સોડિયમ એમાંથી એન નિકલ નિયોન બને 22 વત્તા બીટા માઇનસ બીટા પ્લસ વત્તા ન્યુટ્રિનો નામનો પાર્ટિકલ સોડિયમમાંથી શું બન્યું નિયોન બન્યું પરમાણુ ક્રમાંકમાં શું થયું એક ઘટાડો થયો પરમાણુ દળાંક બદલાશે નહીં બીટા પ્લસ સાથે સાથે શું બન્યું થયું ન્યુટ્રિનો નામનો પાર્ટિકલ પરીક્ષામાં પૂછાય તો આપણે ઉદાહરણ સાથે પણ લખવાનું ગામા વિકિરણનું ઉત્સર્જન વિકિરણ એટલે ઉર્જા ક્યારે કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ હોય એના ન્યુક્લિયસમાંથી આલ્ફા કે બીટા કણનું ઉત્સર્જન થાય છતાં એના ન્યુક્લિયોન ઉત્તેજિત અવસ્થામાં અને એ ન્યુક્લિયોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં અને જે ઊર્જાનો તફાવત એમીબી ક્રમમાં પડે એ ઊર્જા એટલે વિકિરણ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય એને ગામા વિકિરણ કહેવાય। જેમ કોઈ પરમાણુ હોય માનો કે આ પરમાણુ છે એની આ કક્ષા અને માનો કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જતો રહ્યો છે ઊર્જા
અને એ ઇલેક્ટ્રોન ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં ઊર્જાનો પડે તફાવત h ની આ ઊર્જા eV કહેવાય છે. બસ એ જ રીતે કોઈ ન્યુક્લિયસ અસ્થાયી એના ન્યુક્લિયોન ઉત્તેજિત અવસ્થામાં હોય આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયોન એટલે કોણ? પ્રોટોન ન્યુટ્રોન હોય ને એનું સંયુક્ત નામ ન્યુક્લિયોન. જે માનાય પરમાણુ ક્રમાંક છે, જેમ ઇલેક્ટ્રોન ક્યાં છે તો એના પરમાણુ ક્રમાંક તમે શીખો છો, એમ ન્યુક્લિયસ હોય એમાં ન્યુક્લિયોનના પરમાણુ ક્રમાંક હોય, એની પણ ગોઠવણી હોય, એ પણ સ્પિન ગતિ કરતા હોય. માનો કે આ ન્યુક્લિયોન એની આ ધરા સ્થિતિ છે, એને બદલે ઉત્તેજિત અવસ્થામાં છે, અને એ ધરા સ્થિતિમાં ઊર્જાનો પડે તફાવત એ છે, પણ આ ઊર્જા એની વિક્રમમાં, આ જે એચ ની ઊર્જા એની વિક્રમમાં છે ને, એને જ ગામા વિકિરણ તરીકે ઓળખાય. એટલા માટે ન્યુક્લિયસમાંથી જ્યારે ગામા વિકિરણ ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકમાં ફેર થતો નથી. આ એક્સ નામનું થતું જે ઈ આ ગામા વિકિરણનું ઉત્સર્જન. તો અહીંયા નવું તત્વ પણ એક્સ જ હોય, કેમ કે પરમાણુ ક્રમાંક ન બદલાય, દળાંક ન બદલાય, ફક્ત ન્યુક્લિયર ઉત્તેજિત અવસ્થામાંથી કે આવે ધરા સ્થિતિ અને ઊર્જાનો તફાવત એની અને ગામા વિકિરણનું શું થાય ઉત્સર્જન. અને આ પ્રકારની ઘટના બને ગામા વિકિરણ એટલે ઉર્જા છે, જેમ આપણે ફોટોન કહીએ ને એમ ઉર્જા છે. માનો કે એક ઉદાહરણ લઈએ આપણે 27 કોબાલ્ટ 60, એ ઉત્તેજિત અવસ્થામાં છે. માનો કે એમાંથી બીટા માઇનસ નું ઉત્સર્જન અને નિકલ નામનું તત્વ, અને આ તત્વના ન્યુક્લિયોન પણ ઉત્તેજિત અવસ્થામાં છે, અને એ ન્યુક્લિયોન બે તબક્કે ધરા અવસ્થામાં આવે. પહેલા ન્યુક્લિયોન છે ને અહીંયાથી અહીંયા આવે અને 1.17 eV વાળું ઊર્જાવાળું ગામા વિકિરણ ઉત્સર્જન કરે, અને આ જ ન્યુક્લિયોન ફરીથી ધરા સ્થિતિમાં આવે. આ ઉત્તેજિત અવસ્થા, આ પણ ઉત્તેજિત છે, પણ અહીંથી અહીંયા આવે તો ઊર્જાનો તફાવત આટલો, અહીંથી અહીંયા આવે તો ઊર્જાનો તફાવત આટલો. 1.33 eV ઊર્જાવાળા ગામા વિકિરણ ઉત્સર્જન કરે. આ બધી ઘટનાઓ કેવી આપમેળે બનતી ઘટનાઓ છે. જો અહીંયા તફાવત નાનો છે ને, એ ઊર્જા સ્તરને પાસ પાસે જોડે છે, અહીંયા તફાવત થોડોક મોટો છે, એ થોડુંક અંતર રાખ્યું છે. ત્યારે આ કોબાલ્ટ હોય અસ્થાયી, એમાંથી બીટા માઇનસ સંસર્જન થાય, છતાં ન્યુક્લિયોન ઉત્તેજિત અવસ્થામાં હોય તો આ ન્યુક્લિયોન બે તબક્કે ધરા સ્થિતિમાં આવે અને નિકલ નામનું તત્વ સ્થાયી તત્વ બને, નિકલ 60. આમ ગામા વિકિરણ એક પ્રકારની ઊર્જા છે, એ ન્યુક્લિયોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવે, ઊર્જાનો તફાવત પડે એમીવીમાં, એ ઊર્જા ન્યુક્લિયસમાંથી વિકિરણ બહાર આવે, એ વિકિરણને ગામા વિકિરણ તરીકે ઓળખાય. આ ગામા વિકિરણની ઝડપ લાઇટ વેલોસિટી, પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આ ગામા વિકિરણની શું છે? ઝડપ છે.